સમગ્ર વિશ્વની અંદર રાજા મહારાજાઓ થઈ ગયા તે પૈકી બહુ શક્તિશાળી સમ્રાટ હતા એ જુલિયસ સીઝર એકવાર ઈજિપ્ત દેશ પર હુમલો કર્યો ઇジપ્તના રાજાને પરાસ્ત કર્યો ઘણું બધું લૂટી લીધું ઘણો સત્યનાશ કર્યો અને છેવટે જ્યારે એની રાણી પાસે પહોંચ્યો ઈજિપ્તની રાણી જેને બંદી બનાવવામાં આવી બગીચા તોડી નાખ્યા એનો મને કોઈ જ વાંધો નહોતો તે મારા રાજ્યની તિજોરી લૂંટી લીધી એનું પણ મને એટલું દુઃખ નથી તે મારા કેટલાક માણસોનો સત્યનાશ કરી નાખ્યો એની પણ બહુ એટલી વેદના નથી પણ તે અમારી લાઇબ્રેરી પુસ્તકાલય શા માટે સળગાવી લીધું સીઝર રાણીને કહે છે કે તને પૈસાનું દુઃખ નથી તને માણસોનું દુઃખ નથી તને પુસ્તકો થોથા આવા ગ્રંથો આની આટલી બધી વેદના રહ્યા કરે છે લાઇબ્રેરીવાળી વાળી એમાં આટલી બધી શું કરાવો રાતી પીઢીને દુખી થાય છે એ સમયે ક્લિયો પેટ્રા કહે છે કે તે પોથા નથી બાળ્યા તે ગ્રંથો નથી બાળ્યા તે અમારી સંસ્કૃતિ સળગાવવાનો પ્રયત્ન કર્યો છે કોઈ પણ ગ્રંથ એ કાગળોનો એક સમુદાય નથી એ શિલાલેખ છે એ ભગવાનના અક્ષરો છે ઋષિ મુનિના વર્તનમાંથી નીકળેલી એ પરાવાણી છે તે એને સળગાવી લીધે અમારી સંસ્કૃતિ કઈ રીતે ટકી શકશે ભારત વર્ષ કે વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ ટકી છે એના ધર્મ ગ્રંથોથી મહાત્મા ગાંધીજી કહેતા કે સમગ્ર ભારત દેશને સળગાવી દેવામાં આવે ભારત દેશ આખો માણસ માત્ર સળગાવી દેવામાં આવે તમામ ગ્રંથો પણ કદાચ સળગાવે એમાં ઉપનિષદ એમાં ઈશાવાસ્ય ઉપનિષદ એનું પ્રથમ ચરણ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ કેવળ એક જ શ્લોકનો આટલો કાગળનો ટુકડો જો પણ જો બચશે ને તો પણ એમાંથી આખો ભારત દેશ પાછો ઉભો થશે જેમ તમે કોઈ પણ ઝાડને આખું કાપી નાખો પણ જો એના મૂળ અંદર રહી ગયેલા હોય તો ફરીથી પાછું કેવું ન પલ્લવિત થાય જેના ઘરે લોન હશે ઘાસ વાવી હોય અથવા બગીચામાં લોન તમે જોતા હશો લોન કટર દ્વારા આખી જ લોનને સરસ કાપી દેવામાં આવે પણ એના મૂળ અંદર છે એટલે ફરીથી પાછી પલ્લવિત થાય છે મારા તમારા માથાના વાળ કેટલાક મહિને કેટલાક બે ત્રણ મહિને કાપતા હશે કદાચ તમે તો કાપો છો અમે તો ટાલ કરી નાખીએ છીએ મુંડન કરી નાખીએ છીએ તો પણ એક મહિને ફરીથી પાછું કેમ ઉગી નીકળે છે સાવ ઉપર એકદમ લીસું બનાવી દીધું હોય છે તો પણ કારણ કે તમે ઉપરથી મુંડન કર્યું છે અંદરથી મૂળ કાપવાનું બાકી છે એમ ભારતીય સંસ્કૃતિ પર જેટલા કંઈ હુમલા થયા છે એ વાળ કાપ્યા મુંડન કર્યા પણ સંસ્કૃતિના મૂળ નથી કાપી શક્યા એટલે ફરથી પાછી ઊભી થઈ ગઈ ભારતીય સંસ્કૃતિનું મૂળ એ આપણા ધર્મ શાસ્ત્રો છે બીજું મૂળ છે આપણા મંદિરો આપણા મંદિરો દ્વારા ભારતીય સંસ્કૃતિ એ ટકેલી છે પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીની અંદર અક્ષરધામ બનાવ્યું કેવળ પાંચ વર્ષના ટૂંકા અંતરાલની અંદર અક્ષરधामની અક્ષરધામની રચના કરી અક્ષરધામ શિલ્પ સ્થાપત્યુ નું સ્મારક છે એવા સોમપુરા જે સ્થપતિ હોય છે જેની અંદર ટેલેન્ટ હોય સિવિલ એન્જિનિયર અને સોમપુરામાં ફર્ક છે આરસીસી વર્ક નહીં ડિઝાઇન વર્ક કરવું એ સોમપુરાની એક જન્મજાત કળા છે અક્ષરધામ થયું પછી સોમપુરા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં બેસી ગયા રડી પડ્યા અને ગદગદ કંઠે શું બોલ્યા કે સ્વામીજી આપે આવું જો શિલ્પ સ્થાપત્ય ન બનાવ્યું હોત તો ભવિષ્યની પેઢીઓ ભારતની શિલ્પ કળાને ભૂલી જાત ભારતની સંસ્કૃતિને ભૂલી જાત ભારતના દેવી દેવતાના તમામ અવતારો એ આપે મૂર્તિઓની અંદર પધરાવી દીધા છે વર્ષો પછી ભારતનો નાશ થઈ જાત અને ખોદકામ કરવામાં આવે જેમ મોહિન જો દડો હડપ્પા લોથલ આ બાજુ કચ્છ ભુજ બાજુ આ બધા જૂના શહેરો નવ હજાર વર્ષ જૂના શહેરો ખોદે છે તો અંદરથી જે નીકળે છે આધારે ખબર પડે કે આપણી સંસ્કૃતિ કેટલી એડવાન્સ હતી તમને જાણીને આશ્ચર્ય થશે કે લોથલ અને મોહિન જો દડો ખોદે છે એની અંદરથી ગટર સિસ્ટમ નીકળે છે કેટલાક લોકોને એમ લાગે ને કે ગટર સિસ્ટમ ઇન્ડિયામાં નહોતી આપણા ત્યાં નવ હજાર વર્ષ પહેલા ગટર સિસ્ટમ હતી પછી કોણ જાણે આટલા વર્ષ સુધી ગુલામ રહે એમાં આગી પાછી થઈ ગઈ ગટરો આપણા દેશની અંદર ડ્રેનેજ સિસ્ટમ આપણા દેશની અંદર ટોયલેટ તમને આશ્ચર્ય થશે કે જૂના સંડાસ મળી આવ્યા છે એ સંડાસ મળી આવ્યા એ બેસીને જવાના સંડાસ તો હોય પણ જે ઇંગ્લિશ સંડાસ આપણે કહીએ છીએ એવા સંડાસ નવ હજાર કે દસ હજાર વર્ષ પહેલા ભારતના માણસો જતા હતા છતાં આજે પણ ઉભું સંડાસ જોઈએ એટલે આપણે શું બોલીએ છીએ ઇંગ્લિશ સંડાસ કે આપણી વખતે પણ હતું બધું જ ભારત વર્ષની અંદર ટેલેન્ટ માત્ર હતી કળા હતી પણ સોમપુરા કહે છે કે સ્વામીજી એ બધું તો મળી આવે છે પણ વર્ષો પછી આ ભારતને ખોદવામાં આવે કદાચ એના કેટલાક અવશેષો નીકળે જો મંદિરો નહીં હોય તો કંદરથી ખોદશે શું નીકળશે સિનેપ્લેક્સ કોસ્મોપ્લેક્સ બિગ બજાર આ બધા મોટા મોટા મોલ નીકળે મોટા મોટા માર્કેટ નીકળે આ બધું નીકળે પણ આવું એકાદું શિલ્પ સ્થાપત્ય નહીં નીકળે ત્યાં સુધી લોકો ભારત દેશની સાચી સંસ્કૃતિને નહીં સમજી શકે મંદિરે દેશની સાચી સંસ્કૃતિનું મૂળ છે ત્રીજું મૂળ છે સંત સંત એ ભારતીય સંસ્કૃતિને જાળવે છે એના મૂલ્યો દ્વારા એના આદર્શો દ્વારા સંતો દ્વારા આપણને એવી કથા વાર્તા થાય સંતોને એવા પવિત્ર જીવન હોય જેથી આ મૂલ્યો એ દેશની અંદર સતત ગંગાના પ્રવાહની જેમ સતત વહેતા રહે છે તો આવા અદ્ભુત મૂલ્યોની વાતો છેલ્લા છ દિવસથી આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છે આપણને સૌ કોઈને જગાડવાનું એક કામ આ ધર્મગ્રંથ કરી રહ્યો છે કેટલાક લોકો સૂતા હોય એને જગાડવા સહેલા છે પણ કેટલાક લોકો જાગતા ઊંઘતા હોય છે એને જગાડવા બહુ અઘરા છે કેટલાક લોકો સભામાં કથા ચાલુ હોય ને ત્યારે જોલા ખાતા હોય અહીંની વાત નથી કરતો બીજાની વાત કરું છું અહીંયા બધા છે કેટલીક જગ્યાએ સૂતા હોય છે અને પછી બાજુવાળા જાગતા હોય કે આટલી સારી કથામાં આટલા લીટર પેટ્રોલ બાળીને આવ્યો બે બે ત્રણ ત્રણ કલાક બેસ જોલે ઝોલે ચડ્યો છે અને આપણા ગ્રંથોમાં લખ્યું છે કે જે કથામાં સુવે ને એને સાપનો જન્મ આવે આવું મેં નથી લખ્યું હા આવું આગળથી લખાઈને આવ્યું છે કે જે કથામાં સૂવે એને સાપનો જન્મ આવે અને કથામાં જે ચાલુમાં ઊભા થાય એને તો કયો જન્મ આપવો એ સમજાતું નથી લોકોને એટલે એની વાત પછી કરીશ જે ઊભા થાય ત્યારે આવી બધી ઘણી બધી વાતો કરેલી છે એની અંદર એક ભાઈ સૂતા એટલે બાજુવાળા જગાડે કે ભાઈ જાગો કેટલાક લોકો સૂતા હોય ને તમે જગાડો ને તો એમ જાણે હલવા માંડે હાથ પગ હલાવવા માંડે નાના કે જાગુ જ છું આખો બંધ હોય જાગુ જ છું કેટલાક લોકોને તમે પૂછશો કે સવારે કેટલા વાગે ઉઠ્યા હતા કે પાંચ વાગે ના ઉઠી ગયા હતા તો પછી બાર તો છે સાત આઠ વાગ્યા પથારી પણ કે પથારીમાં પડ્યા જાગતો તો પણ પડ્યો હતો આજે ભારત દેશની અંદર જાગતા માણસો છે પણ પડી રહ્યા છે એને જગાડવાના છે ભારત દેશ ઊંઘતો નથી જાગ્યા પછી પણ જે બે બે કલાક પથારીમાં પડી રહ્યા છે ને એની ભારતને તકલીફ છે પ્રશ્ન આ છે અંદરથી જાગૃતિ લાવવાની છે અને સુતેલાન તો જગાડી શકાય પણ જાગેલા ઊંઘે છે એને જગાડવું અત્યંત અઘરું છે એના માટે આ ધર્મ શાસ્ત્રો છે એના માટે મંદિરો છે ગાંધીનગર અક્ષરધામમાં પ્રવેશ કરો એમાં પ્રદર્શન પરમ પૂજ્ય સ્વામી શ્રીએ ખૂબ સુંદર બનાવ્યા એક નંબરના હોલમાં એન્ટર થઈએ તો એક શિલ્પ સ્થાપત્ય એક સરસ મૂર્તિ એક વ્યક્તિ જાતે જ પોતાનું ઘડતર કરે છે હથોડીને ટાંકણું લઈને એવું એક દ્રશ્ય મૂકવામાં આવ્યું છે અડધું કામ પૂરું થયું છે અડધું બાકી છે અડધું શિલ્પ થઈ ગયું છે બાકીનું શિલ્પ કામ ચાલુ છે કેટલાક લોકોને એમ લાગે કે આ લોકોનું કેમ રહી ગયું છે એકવાર કાઠિયાવાડના બે બાબા ત્યાં પહોંચે આવું અડધું જોયું ને એ કે આ લોકો તારીખ વહેલી અપાઈ ગઈ લાગે છે અડધું રહી ગયું છે આ અડધું રહી ગયું નથી રાખવામાં આવ્યું છે શિલ્પ એમ કે છે કે તમે તમારા ગડવૈયા છો ભગવાન અને સંતને રોલ મોડલ બનાવી અને સતત ઘડતા જાઓ એની પાછળની ભાગમાં પૃથ્વીને ગોળો છે હજારો માણસો મસ્તક ઉન્નત કરી અને પૃથ્વી પર પસાર થાય છે અને પછી નીચું મસ્તક કરીને નીકળી જાય છે આ જણાવે છે બાંધી મુઠી રાખીને જીવો જગતમાં આવતા ખુલ્લી અથડી રાખીને જીવો જગતમાંથી જાવતા આપણા જેવા માણસો પૃથ્વી પર કેટલા પસાર થઈ ગયા આજે અહીંયા બેઠેલા તમામને મારો એક પ્રશ્ન છે કે તમારી આ કેટલામી પેઢી છે જેને ખબર હોય આંગળી ઊંચી કરો જેને પોતાની કેટલામી પેઢી છે સાચું બોલજો હા ઘણાને પાંચ દસ પેઢીના બાપ દાદાના નામ ખબર હશે પણ કેટલામી પેઢી જ્યારથી તમારા આદિમાનવ ચાલુ થયા ત્યારથી આપણી આ કેટલામી પેઢી હશે ન તો આપણને આપણો પૂર્વજોનો ઇતિહાસ ખબર છે અને તમારી પેઢી કેટલા જન્મ સુધી ચાલશે એ પણ છાતી ઠોકીને કહી શકો કે મારી પેઢી ત્રણ પેઢી સુધી દસ પેઢી સુધી અરે તમારી ત્રીજી પેઢી એ છોકરો ના જન્મે તો બીજી પેઢી એ ખલાસ થઈ જશે ન તો આપણને પાછળની પેઢીઓ ખબર છે ન તો આપણને આગળની પેઢીઓ ખબર છે એ કશું જ આપણા હાથમાં નથી એની વચ્ચે માનવે જીવન કેવું જીવવાનું છે સામાન્ય જન્મવું મરી જવું એ તો દુનિયામાં કેટલાય પશુ પક્ષી કરે છે માનવ જાત શું કરે છે એક ચિંતક લખ્યું છે વી આર બોન ક્રાઇંગ લિવ કમ્પ્લેનિંગ ડાઈ ડિસપોઇન્ટેડ માણસ જન્મે છે કઈ રીતે રોતા રોતા લગભગ બાળક જન્મે ત્યારે રોતા રોતા જન્મે અમાર રાજકોટ માંથી એમાં આવે છે મોરબી ને ખબર નહીં કદાચ સિરામિક વાળા હશે એટલે હસતા હસતા આવતા હોય વાહ ફાઈ ગયા મોટે ભાગે રોતા રોતા જ આવતા હોય ન રોવે ડોક્ટર ટપલું મારીને રોવડાવે છે કારણ કે શ્વસન એનું મજબૂત તંત્ર કરવાનું છે વી આર બોર્ન ક્રાઇંગ જન્મે છે તારે એ રડે છે પછી આખી જિંદગી લોકોને રડાવે છે જન્મે છે તારે બાળક રડે છે પછી લોકોને રડાવે છે વી આર બોર્ન ક્રાઇંગ વી લીવ કમ્પ્લેઇનિંગ આપણે જીવીએ છીએ સતત ફરિયાદ હૃદય પર હાથ મૂકો જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં કોઈએ કોઈની ફરિયાદ ના કરી હોય એ સભા પછી મન મળે તો હું એને પગે લાગીશ કોઈ ના બને અરે અમે ના આવી શકીએ અત્યંત ગુરુ છે આપણને સતત એકબીજાની ફરિયાદો હોય જ છે સતત ફરિયાદો પતિ ને પત્નીની ફરિયાદ પત્નીને પતિની ફરિયાદ મા બાપ ને છોકરાની ફરિયાદ છોકરાઓને મા બાપની ફરિયાદ શિક્ષક ને વિદ્યાર્થીની ફરિયાદ વિદ્યાર્થીને શિક્ષક ની ફરિયાદ કોર્પોરેટરને ધારાસભ્ય ધારાસભ્ય મંત્રી ને મુખ્યમંત્રી મુખ્યમંત્રી ઉપરની વડાપ્રધાનની વડાપ્રધાન કે ભાઈ મારે તકલીફ છે બેન ક્યાં કરવા દે છે નીચેથી ઉપર સુધી સતત ફરિયાદ ફરિયાદ એક દિવસ તો લાવો કે જેમાં આપણે કોઈની ફરિયાદ ના કરી હોય સભાની અંદર પાછું વચ્ચે વચ્ચે પાણી ફેરવતા નથી જાત જાતનું આપણા મનમાં રહે કરે કે સભા પાછી આ તો હરીશમણ સ્વામી કે વચ્ચે પાછું લાંબુ ચલાવીને વાત કરી આવું આપણા મનની અંદર સતત કોઈકના કોઈક માટે રહ્યા જ કરે છે ફરિયાદો સતત ફરિયાદ કરતા કરતા જીવીએ છીએ કેટલીક ફરિયાદો કરીએ છીએ કેટલીક ફરિયાદોના સુરસુરિયા થઈ જાય છે રહી જાય છે સતત ફરિયાદો એકબીજા માટે દુઃખી આપણી ફરિયાદોથી આપણે મૃત્યુ પામીએ છીએ હતાશ નિરાશા સાથે રાવણ મૃત્યુ પામ્યો એસી હજાર વર્ષ જીવ્યો એસી હજાર વર્ષ જીવ્યા પછી રામ ભગવાને માર્યો ત્યારે રાવણ શું બોલ્યો ભગવાન બહુ વહેલો પતાઈ દીધો

જીવન કેવું જીવવું જોઈએ જીવનની અંદર સતત દ્વંદમાંથી પસાર જણાવે જ કે મહાભારતની કથા કેટલાક ને એમ થાય કે વર્ષ જૂની વાતો કરે છે અરે મહાભારત થઈ ગયું નથી મહાભારત ચાલે છે મહાભારત ખાલી કુરુક્ષેત્રમાં નથી રમાતા મહાભારત મોરબી રાજકોટ કે ગુજરાત ભારતમાં રમાય છે એક દિવસ લાવો વિશ્વનો એક દેશ લાવો કે જેમાં નાના મોટા યુદ્ધ ના થતા હોય સતત યુદ્ધો થાય છે યુદ્ધ ખાલી બોર્ડર પર નથી રમાતા યુદ્ધ શહેરની અંદર થાય જ યુદ્ધ ખાલી શહેરમાં નહીં યુદ્ધ સોસાયટીમાં થાય છે યુદ્ધ સોસાયટીમાં નહીં આપણા શરીરમાં થાય છે યુદ્ધ ચાલુ શહેરના ડોક્ટરો આપણા શરીરમાં શ્વેતકંડ ને રક્તકાંડ છે તમને કંઈ પણ વાગે ને એટલે અંદર શ્વેતકંડ છે રેઝિસ્ટન્સ પાવર એન્ટીબોડી એટલે કંઈ પણ તમને વાગ્યું એટલે શ્વેતકણો પહોંચી જાય મચ્છર કરે એટલે શ્વેતકણોની આખી મિલિટરી છે લાખોની સંખ્યામાં બધા પહોંચી જાય અને જે રોગના જમ્સ આવ્યા હોય એની સાથે ફાઇટ કરે એટલે કેટલાક શહીદ થઈ જાય શહીદ થઈ જાય પછી એમ મરી જાય એમાં વ્હાઈટ કલરનું લિક્વિડ થાય આપણને જે પાકે છે ને પરું ભરાય છે ને એ શ્વેતકળોની શહીદી છે બિચારા શહીદ થઈ ગયા એમાં આપણે બચી ગયા વર વિધિન સતત યુદ્ધ ચાલે છે આ ઉનાળાના દિવસોમાં બાસુદી કે મેંગો બાઈટ કે મઠ્ઠો કે શ્રીખંડ બરાબરનો દાબ્યો હોય અને પછી અંદર પચે ને એટલે યુદ્ધ ચાલુ થાય નહીં ઉલટી થાય ત્યારે ગડબડ ગડબડ યુદ્ધ થાય અંદર અંદર પ્રોબ્લેમ ચાલુ થાય છે પેટમાં યુદ્ધ થાય મનમાં યુદ્ધ થાય વોર વિધિન મનમાં યુદ્ધ થાય રોડ પરથી નીકળ્યા હોઈએ અને કોઈ ફિલ્મનું હોર્ડિંગ જોઈએ અને થાય કે જવું કે નહીં જવું કે નહીં જવું કે નહીં યુદ્ધ ચાલુ થઈ ગયું છાપાની અંદર કઈ આર્ટિકલ વાંચતા હોય એક બાજુ સારા સમાચાર અને બીજી બાજુ ખરાબ નગ્ન ફોટા અને એકવાર નજર જાય અને મન કે ના જોવાય ના જોવાય ફરતી આમ લાવે પેલું મન કે ના ના જોઈ લેવાય થોડુંક તો જોવાય અંદર યુદ્ધ ચાલે છે ક્યાંક મનમાં યુદ્ધ છે કોઈક આપણને બોલી જાય અને પછી એને ખખડાવી દેવો બદલો લેવો કે નહીં બીજું બીજું મન મન જવા દોન એક કે કે છે છે બદલો લે જતો કર લેજો યુદ્ધ સતત ચાલ્યા કરે છે તું તું કૌરવ પાંડવ મનવા રાવણ તું રામ હૈયાના કુરુક્ષેત્ર પર પડપણનો સંગ્રામ તું જ કૌરવ ને તું જ પાંડવ તું જ રામ ને તું જ રાવણ આ સતત સંઘર્ષ એ માનવીના મનની અંદર ચાલ્યા કરે છે આ સંઘર્ષમાંથી માંથી આપણને બચાવે કોણ મુક્ત કોણ કરે આપણી મદદ કોણ કરી શકશે આ જે સમાજમાં જીવીએ છે ને એ સમાજમાં કોઈ આપણને સાચી શાશ્વત મદદ કરી શકે એવું નથી કદાચ કરે તો આપણા લોક કરે કદાચ સારું કરવા જાય તો એ ઊંધું થાય એવું જ લંડનની અંદર કદાચ કોઈ ગયા હોય ઇંગ્લેન્ડમાં લંડનમાં ત્યાં ટ્યુબ ટ્રેન છે ટ્યુબ ટ્રેન અંડરગ્રાઉન્ડ ટ્રેન છે કેટલાય કિલોમીટરમાં સતત બહુ સારી વ્યવસ્થા ત્રણ ત્રણ માળ ઊંડા ભોયરામાં આ ટ્રેનો બધી ફર્યા કરે છે એક ભાઈ લંડનની ટ્રેનમાં બેઠા ટ્રેનમાં બેઠેલા બીજા પણ મુસાફરો હતા એટલે પેલા એ પૂછ્યું તમારે ક્યાં ઉતરવાનું છે એ કે ડોનકેસ્ટર એક સ્ટેશન છે લંડન નું ડોનકેસ્ટર એ કે સોરી ભાઈ આ ટ્રેન ત્યાં ઊભી નથી રહેતી ખાલી બુધવારે જ ઊભી રહે છે અમુક વારે અમુક જગ્યાએ ટ્રેન ઊભી રહેતી હોય એ કે બુધવારે જ ઊભી રહે પણ કે ભાઈ મારે તો ત્યાં ઉતરવાનું છે હવે શું કરીશ એ કે ના ઊભી રહે પણ મારે અગત્યનું કામ છે હું ચડ્યો છું એના માટે મારે ત્યાં ઉતરવું પડશે એટલે અંદર જે બેઠેલા હતા એ શું કે ભાઈ થોડીક ધીમી પડે છે મોટું સ્ટેશન છે એટલે ધીમી પડે જ પણ ઉભી નહીં રહે એટલે જેવી ધીમી પડે ને તરત તમે ઉતરી જજો અને ઉતરતાની સાથે દોડવા લાગજો કારણ કે જો ઊભા રહી જઈએ તો પડી જવા એટલે સતત તમારે ટ્રેનની દિશામાં દોડી જવાનું અને ધીમી પડી એટલે પેલા લોકો કીધું ઉતરી જા ઉતરી જા પેલો ઉતર્યો અને દોડવા લાગ્યો ટ્રેન એ આગળ વધતી હતી પેલો દોડતો હતો એમાં પાછળનો કમ્પાર્ટમેન્ટ જેમાંથી ઉતર્યો તે ડબ્બો આગળ જતો રહ્યો પાછલા ડબ્બા આગળ આવી ગયો એમાં પાછલા ડબ્બામાંથી એક ભાઈએ આને દોડતો જો એટલે હાથ પકડીને અંદર ખેંચ લીધો અંદર ખેંચ્યા પછી પેલે જેને ખેંચ્યો એને શું કે કે ભાઈ તમે નસીબદાર છો આ ટ્રેન અહીંયા ઊભી નથી રહેતી તો અમે તમને ચડવા જોઈએ એટલે ખેંચી લીધા પકડી લીધા ટ્રેનમાં ઉતાર બેડ દીધા પેલો કે ભાઈ નહતું ચડવું હું તો ઉતર્યો હતો મારે ક્યાં ચડવું તું એ કે અમે દોડતા જોઈએ એટલે અમને એમ કે તમે ચડવા દોડતા છો અલ્યા ઉતર્યા પછી દોડતો તો આ લોકમાં કેટલાક મદદ કરવા જાય ને તો ઊંધું ભાફે એવું છે મદદ કરવાની ભાવના હોય પણ એ સમજી નથી શકતા એની વચ્ચે સાચી મદદ આપણને કોણ કરી શકે છે ભગવાનને સંત મદદ કરી શકે મહાભારતના યુદ્ધની અંદર વાતો સાંભળતા હતા યુદ્ધ અટકાવવાના પ્રયત્ન કર્યા ભગવાન કૃષ્ણે એ જાણતા હતા અંતર્યામી હતા દુર્યોધન નહીં જ માને છતાં ભગવાન કૃષ્ણ આપણને શીખવતા ગયા છે કે જે માણસમાં તમને પરિવર્તનની કોઈ જ આશા ન દેખાતી હોય છતાં પણ પ્રયત્ન ચાલુ રાખો આપણે ઘણી વાર શું કહીએ છીએ જવા દો નકામો છે નહીં જ સુધરે નાલાયક છે ખરાબ છે અરે કૃષ્ણ ભગવાન દુર્યોધન ને જાણતા હતા છતાં સુધારવાનો કેટલો પ્રયત્ન કર્યો છે પ્રયત્ન તો કરો શાંતિના દૂત મનો લોકો તમને કહી ના જાય કે તમે કોઈ પ્રયત્ન નતો કર્યો કૃષ્ણે સમજાવવાનો પ્રયત્ન કર્યો ન માન્યો મહાભારતના યુદ્ધની તૈયારી થવા લાગી અલગ અલગ વિસ્તારમાંથી રાજાઓ મહારાજાઓ કેટલાક પાંડવમાં કેટલાક કૌરવમાં બળવા લાગ્યા કુરુક્ષેત્ર પસંદ થયું જેમાં જીતે એને પણ લાભ મૃત્યુ પામી જાય એને પણ સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય વિશાળ મેદાન છે કરોડોની સંખ્યાની અંદર સૈન્ય બધું ગોઠવાઈ ગયું છે એક તરફ પાંડવોની સાત અક્ષયની સેના બીજી તરફ અગિયાર અક્ષયની સેના કૃષ્ણ ભગવાન સારથી બન્યા છે ભગવાન હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર પકડવાના નથી અર્જુનના સારથી બન્યા છે બરાબર સેન્ટરમાં રાથ આવીને બોર રહ્યો કાલે બધી જ વાતો આપણે જોઈએ છીએ કૃષ્ણ ભગવાનને અર્જુન કે છે કઈર મયાસ યોદ્ધવ્યમ મારે કોની સાથે લડવાનું છે અને રણમાં બધાને જોયા યુદ્ધના મેદાનમાં અને ગભરાઈ ગયો ઉપાવિષત અર્જુન કૃષ્ણ ભગવાનને કે છે અહમ નયોત છે આઈ વિલ નોટ ફાઇટ વાય વોટ હેપન શું તકલીફ છે એ કે બધા મારા કાકાન મામાન દાદાન બાપાન આ બધાને હું નહીં લડી શકું જ્ઞાનની વાતો કરવા લાગ્યો આ ન લડાય મારી ન નખાય પૃથ્વી પર અધર્મ વધી જાય કૃષ્ણ કે પૃથ્વી પર ધર્મ વધારો કે અધર્મ વધારો એ તારો ડિપાર્ટમેન્ટ છે માથાકૂટ નહીં કર તને સોંપ્યું એટલું કર હું કહું છું એમ કર અર્જુન મોહવશ થઈ ગયો સાચો નિર્ણય નથી લઈ શકતો એ વખતે કૃષ્ણ ભગવાન એને સમજાવે છે કૃષ્ણ ભગવાન કે દુર્બળતા છોડી દે તારી અંદર તાકાત છે પુરુષત્વ છે એને તું અપનાવ મારા વચનમાં વિશ્વાસ રાખ અર્જુન કે મારાથી નહીં થાય અને એ સમયે કૃષ્ણ ભગવાન કે છે ન એ તત્વય ઉપપદ્યતે હે અર્જુન તો સમ્રાટ તું ક્ષત્રિય અને તું પાછા પડવાની વાતો કરે છે સહેજ કુળનો તો વિચાર કર તારી કર્તવ્યો નિષ્ઠાનો વિચાર કર સહેજ આપણને વિચાર આવી જાય કે મને આ શોભે એક વાક્ય યાદ રાખવા જેવું છે મહાભારતમાંથી મને આ શોભે એક ડોક્ટર તરીકે હું લોકોના ખોટા ઓપરેશન કરું ડૉક્ટરે મનોમન એક વાક્ય બોલી જવું મને આ શોભે એક શિક્ષક તરીકે વિદ્યાર્થીને અન્યાય કરે તારે શિક્ષકે વિચાર કરવો કે ટ્યુશનના લોભે કરીને હું પેલી સામાન્ય વિદ્યાર્થી જનતાને નુકસાન કરી રહ્યો છું એક ગુજરાતના એક ભારતના હિન્દુ શિક્ષક તરીકે મને આ શોભે એક માણસ તરીકે હું બીજા માણસની હત્યા કરવા જઈ રહ્યો છું કોઈકના પૈસાને હું દબાવી દઉં છું એક માનવ તરીકે મને આ શોભે અમારે સાધુએ વિચાર કરવાનો ગૃહસ્થ વિચાર કરવાનો આપણને આ શોભે માણસ એક આ કરે નહી તત્વ ઉપપદ્ધતિ લંડનના કેટલાક યુવકો નાઇન્ટી સિક્સની ની સાલમાં ક્રિસમસની પાર્ટીમાં ગયા અને પાર્ટી એવી છે કે તમારે ન બગડવું હોય ને તો એ બગડી જવાય કેટલાક ઘરે ડાયા હોય છે પણ પાર્ટીમાં માં ને તર પગ લથડિયા ખાવા માંડે છે ધ્યાન રાખજો પાર્ટીઓથી ચેતતા રહેજો અને એવી વ્યક્તિઓથી પણ ચેતતા રહેજો તમારું ડાપણ બધું ધોઈ નાખશે ક્રિસમસની પાર્ટીઓ થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ સો ટકા બગાડવાના ધંધા છે જે ન બગડતા હોય ત્રણસો ને ચોસઠ દિવસમાં એ થર્ટી ફર્સ્ટ બગડી જાય છે અરે થર્ટી ફર્સ્ટ ક્યાં આપણા રિવાજો છે કે આપણે 31 ડિસેમ્બરને વર્ષ પૂરું થાય એમ માનીએ છે આપણે હિન્દુ પરંપરા દિવાળી અને બેસતું વર્ષને નૂતન વર્ષ માને છે પણ આ પશ્ચિમી સંસ્કૃતિના વાયરામાં લાગી ગયા दारू પીવા લાગ્યા વર્ષ બદલાય એટલે જાજો दारू પીને વર્ષ ઉજવવાનું છે પણ આ વિચિત્ર માન્યતા આપણા ઘરમાં ઘૂસી ગઈ કરોડોનો दारू પીવાઈ જાય શારીરિક નુકસાન આર્થિક નુકસાન સંસ્કારોનું ધોવાણ આ બધું ચાલ્યા કરે એની વચ્ચે આવા કેટલાક કિશોરો ક્રિસમસની પાર્ટીમાં ગયા दारू પીધો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી અને સ્વામીજીએ એક લેટર લખ્યો સ્વામીજી એક વાક્ય લેટરમાં શું છે સ્વામી કે અમે તમને અમારા જાણ્યા તમે આવી ભૂલ કરી બેઠા નું પબદ્ધતે અને તરત જ વર્તન બદલાઈ ગયું સુધરી ગયા આણંદની અંદર એક છોકરો ભણવા બેઠો પણ ભણવાની જગ્યાએ સાયબર કાફે જાય નપાસ થયો એના બાપે દીકરાનું રિઝલ્ટ આવવું જોયું ને ત્યારે એના બાપની આંખમાંથી આંસુ નીકળી ગયા અને રડતા રડતા એક વાક્ય બોલ્યા બેટા તારા માટે અમે ગામડું છોડ્યું આણંદમાં રહેવાયા અમે ભાડાનું મકાન રાખ્યું અમે દેવું કરી કરીને તારી ભણવાની ફી ભરીએ અને તું નપાસ થાય નું પબ્ધતિ બેટા તને આ શોભતું નથી અને છોકરાને ચોટ લાગી ગઈ સુધરી ગયો જ્યારે માણસને શે જર્ક લાગે ને કે મને આ શોભે મારા મા બાપ મને સુધારવા માટે આટલો પ્રયત્ન કરે જ્યારે આપણને ચોટ લાગે કે મારી પત્નીને મારા ગુટકા નથી ગમતા આ સંતો અવારનવાર કથામાં આટલી વાતો કરે છે મારું દારૂ મારા ગુટકા મારો દુરાચાર મને આ શોભે સે ચોટ લાગશે અને તરત વિચાર અર્જુનની જેમ આવશે કૃષ્ણ અર્જુનને કહે છે ઉત્તિષ્ઠ કૌંતે છોડી દે આ બધું મનના વિચારો છોડી દે તને શોભતું નથી મનના માનેલા ધર્મો છોડી દે સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ પ્રજ કેટલાક મનના ધર્મો હોય છે છોડી નથી અર્જુન તૈયાર થઈ ગયો મહાભારતનો ભગવદ્ ગીતા અને સાર આ એક શ્લોક છે મામેકમ શરણમ વ્રજ ભગવાન અને સંતનું શરણું ગ્રહણ કરી લો પછી નચિંત થઈ જવાશે મોહ નાશ પામી જશે યુદ્ધ નો પ્રારંભ થયો પાંડવોએ નમ્ર થઈ દરેક પાસેથી ઉપાય પ્રાપ્ત કર્યા ભીષ્મ ને દ્રોણ પાસે મારવા માટે અર્જુન ઉપર હુમલો કરતા હતા અર્જુન મારી નતો શકતો શિખંડીને ગોઠવી ભીષ્મને માર્યા અર્જુનને ભીષ્મ ઓળખી જતા હતા કોના બાણ છે ભીષ્મને માર્યા સરસ પર સુતા યુધિષ્ઠિરને પાંડવ વગેરે ઉપદેશ લેવા ગયા કૃષ્ણ પણ ત્યાં લઈ ગયા ભીષ્મ કેટલું જ્ઞાન આપ્યું એની પણ વાતો જોઈ દુતરાષ્ટ આ ઘટના જોઈ નથી શકતા એટલે દુખી થાય છે કે હું જોઈ નથી શક્યો મારી આંખો હોત તો મહાભારત જોઈ શક્યો હોત એને મહાભારત નથી દેખાતું એનું દુઃખ છે પછી અર્જુન જયદ્રથ વતની પ્રતિજ્ઞા કરે છે આ જાણી દુર્યોધન ને જયદ્રથ દ્રોણ પાસે ગયા અને પ્રશ્ન પૂછે છે દુર્યોધન કે હું ને અર્જુન બંને તમારા શિષ્ય છીએ છતાં પણ અર્જુન મારા કરતા ચડ્યા તો કેમ એ સમયે દ્રોણાચાર્ય શું કહે છે દ્રોણાચાર્ય કહે છે કે અર્જુનમાં યોગ પણ છે અને અર્જુનમાં વિયોગ પણ છે કયા પ્રકારનો યોગ અર્જુનને ભગવાનનો યોગ છે અને અર્જુન દુઃખોની વચ્ચે ઉછેર પામે છે તો કેવળ સુખ ના આપો કોઈ પણ છોડને જો સારો બનાવવો હોય તો તમે કેવળ પાણી જ નાખ્યા કરો ચોવીસ કલાક પાણી પાઓ તો છોડ વહેલો મોટો થાય કોઈ પણ છોડમાં છોડને તમે અંધારામાં રાખી મૂકો છાંયડો આપ્યા કરો તો સારો ના થાય એને છાંયડાની પણ જરૂરિયાત છે એને તડકાની પણ જરૂરિયાત છે જેમ એક છોડના વિકાસ માટે પ્રકાશ પાણી બધી તડકાની આવશ્યકતા છે એમ વ્યક્તિના સંપૂર્ણ ઘડતર માટે પણ બધા જ પ્રકારની આવશ્યકતા રહેલી છે બધા જ પ્રકારની આવશ્યકતા રહેલી છે માણસ એ ભૂલી જતો હોય છે ઘડતર તો થાય છે ટોલસ્ટોય કહેતા ઘડતરની કિંમત શું એક લોખંડનો ટુકડો એક લોખંડનો ટુકડો એના ઉપર ઘડતર કરવામાં એમાંથી ટાંકણી થાય ટાંકણીમાંથી એમ એમ કરતા ધીમે ધીમે આગળ વધતા એક પીન બને પીન કરતા એ વિમાનના સ્પેર પાર્ટ બને એ જ લોખંડનો ટુકડો એ શેરડી ખાવામાં કામ લાગતો હોય એમાંથી વિમાનની સ્પ્રિંગ થઈ ગઈ સ્પેર પાર્ટ થઈ ગયા કયા લેવલ પર એ પહોંચી ગયો ઘડતર થયું ઘડતર થયું એટલે એની કિંમત એ વધી છે એમ આપણા સૌ કોઈનું ગડતર આ ધર્મશાસ્ત્રો કરી રહ્યા છે વિઘ્નોની વચ્ચે ટકી શકાય રાજકોટમાં એક છોકરાએ એમબીએ કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરી એમબીએ થયા પછી કેમ્પસની અંદર એની સાથેના કેટલાક છોકરા સિલેક્ટ થઈ ગયા એ સિલેક્ટ ન થયો એને એમ થયું કે હું એમબીએ થયો છતાં મારું સિલેક્શન ન થયું મને ડિગ્રી મળી છતાં પણ નોકરી મળતી નથી અને એ દારૂની લાતે ચડી ગયો ગુટકા ખાવા લાગ્યો એમબીએ થયા પછી પણ પ્રશ્ન આવ્યા ટકી ન શક્યો પિલાની નામ તમે કદાચ સાંભળ્યું હશે બીટ્સ પિલાની આઈઆઈટી સમકક્ષ છે આ આઈઆઈટીમાં એક છોકરો અભ્યાસ કરતો હતો ચંદ્રહાસ કરીને એનું નામ ચંદ્રકાંત દર વખતે એને દસમાથી લગભગ નવ કે દસ માર્ક્સ આવે આ વખતે એને દસમા થી આઠ આવ્યા બીજો સુસાઇડ વાય કારણ કે મારા પપ્પા જયારે જાણશે ત્યારે હી વિલ ગીવ મી લોંગ લેક્ચર મને લાંબુ લેક્ચર આપશે એના બાપે ટ્રેનિંગ નહોતી આપી કે દુઃખ તો આવે પ્રશ્નો આવે એ બધાની વચ્ચે બહાર નીકળવાનો છે મહાભારત આ શીખવે છે દ્રોણાચાર્ય આ કહે છે કે જે સુખ અને દુખ બંનેથી વચ્ચે પસાર થાય છે એ અર્જુન બની શકે છે આગળ વાત આવે છે મહાભારતના યુદ્ધની અંદર કૌરવ અને પાંડવો સતત લડી રહ્યા છે ઝગડી રહ્યા છે આ યુદ્ધની વાતોના વર્ણન તો હું શું કરું પણ આપે બીઆર ચોપરાએ જે મહાભારત તૈયાર કર્યું છે રામાનંદ સાગરે રામાયણ બનાવ્યું અને બીઆર ચોપરાએ મહાભારતની સિરિયલ બહાર પાડી મય સમય સમયહુથી ચાલુ થાય તો છેલ્લે સુધી એક કલાકના હપ્તાઓ દેશ વિદેશના લાખો લોકોએ આ મહાભારત જોયું એ મહાભારતનું દ્રશ્ય સ્પષ્ટ થાય સામ સામે વર્ષા થતી હોય એક પછી એક તીર થવામાં અથડાય ફરથી પાછા રિબાઉન્સ થાય ફરથી પાછા ભગવાનની યાદ કરીને પ્રયત્ન કરે આવી તીર વર્ષાઓ ચાલે એની અંદર પાંડવો થોડાક સંકટમાં આવ્યા કૃષ્ણ અને અર્જુન એ સમયની મદદ માટે સાતિકી નીકળ્યા

ગીતાનો સાર મહાભારતનો સાર આ છે નિમિત માત્રમ ભવ સવ્ય સાચી નિમિત માત્ર થાવ કામ બધું જ કરો કેટલાક શું કે તમે બધા સાધુ થઈ ગયા તમારી સાધુ થઈ જાવ અરે ભારતીય સંસ્કૃતિ બધા સાધુ થવાની વાત નથી કરતી ભારતીય સંસ્કૃતિ કેટલાક શું કે કે હિન્દુ સંસ્કૃતિમાં ખાલી મંજીરાની જ વાતો આવે અગરબત્તીઓ પટ્ટાઓ અરે હિન્દુ સંસ્કૃતિમાં કેવળ માળા અગરબત્તી દીવાબત્તી એની જ વાતો નથી કર્મ કરતા શીખવાડે જ ક્યાં સુધી કર્મ કરવું

કેવા કર્મઠ પુરુષ છે કયા પ્રકારની સેવા કરે છે એકાણું વર્ષે એટલા એક્ટિવ છે હિન્દુ સંસ્કૃતિના વિકાસ માટે સમાજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ ભારતીય સંસ્કૃતિ કોઈને કર્મમાંથી પાછા નથી વાળતી કર્મ કરવાની રીત શીખવાડે છે અહીંયા કે છે કર્મ કરો પણ કેવળ પોતાની જાતને નિમિત્ત માનો આપણે બધા કામ કરીએનો ભાર આપણને બહુ લાગે છે થોડું ઘણું કામ કર્યું હોય અને આપણા મનમાં ભાર બહુ લાગે થકી જવાય ઘણા થોડુંક કામ કરે ને થકી ગયા આપણને શારીરિક થાક ઓછો લાગે છે આપણને માનસિક થાક વધારે લાગે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી એકવાર વિધાનસભાના અધ્યક્ષ મંગળભાઈ પટેલ હતા ગુજરાત વિધાનસભાના એમણે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી અમારે બે દીકરાને કંટ્રોલમાં રાખવાના હોય અને એમાં હિંમત હારી જવાય છે કે આ કેમના કંટ્રોલમાં રહેશે ને ભણાવવા કરવા પરણાવવા અને તમારે તો આઠસો નેવું સાધુ આઠસો નેવું દીકરા અમારે પાંચ પચીસ સગાવાલા હોય એને સાચવામાં કોઈક રીસાય ને કોઈક મનાય એમાં ટેન્શનમાં આવી જાય કેટલાકના ઘરમાં લગ્ન હોય ને ત્યાં લગ્નના મહિના પાંચ મહિના પહેલા તો કોઈ રીસાય નથી ને ચેક કરવું પડે છે લગન પહેલા તો મહિનાઓથી એક્સરસાઇઝ કરવી પડે ભાઈ સાહેબ માની જાઓ કંકો નામ લખવાના છે માની જાઓ આવી જજો આ ટેન્શન અમારે પચાસ સો સગાવાલા હોય તોય ટેન્શન રે તમારા તો લાખો ભક્તો છે તો તમે કઈ રીતે કામ કરો છો તમને ટેન્શન નથી રહેતું પ્રમુખ સાંઈ મહારાજ શું બોલ્યા કે સાહેબ અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે તમે માથા ઉપર પાણી ભરેલી માટલી મૂકો તો તમને વજન લાગે પણ તમે આખા દરિયાની નીચે એન્ટર થઈ જાઓ અને તમારા માથા પર કરોડો ગેલન પાણી હોય તો તમને વજન લાગે તમને બે પાંચ લીટર માટલીનું વજન લાગે પણ કરોડ ગેલન પાણીનું વજન ના લાગે કારણ કે માટલી તમે ઉપાડી છે એવું માનો છો પણ દરિયાનું પાણી આપણે નથી ઉપાડતા એવું નથી માનતા આપણે ક્યાં ઉપાડીએ છે એમ કામ બધું જ કરો પણ એમ માનો કે આપણે નથી કરતા જેમ બેંકની અંદર કેશિયર હોય પૈસા કેટલા ગણે સવાર જ્યારથી એન્ટર થયો ત્યાં સુધી હા જોડી પૈસા જ ગણે એન સપનામાં કદાચ આમ આમ થતું હોય ને એટલું જ ગણતા હોય પણ કોઈ દાડો એને વિચાર આવે કે આપણા છે આપણા છે એવું થાય કેશિયર એમાં લોકની અંદર બધું જ જીવન જીવવાનું પણ એના મનની અંદર એ હોય કે આપણે નિમિત્ત માત્ર છીએ કટપોતળી થઈ નાચું કરનારા ભગવાન છે આ ભાવના આપણને મહાભારત શીખવે છે સત્ય કે શીખવે છે કૃષ્ણે જયદ્રથ વતની અર્જુને પ્રતિજ્ઞા કરી લીધી કે સાન સુધીમાં સૂર્યાસ્ત સુધીમાં જયદ્રથનો વત કરવાનો છે અને કૃષ્ણ ભગવાન કેટલી સતત સહાય કરી રહ્યા છે અર્જુનની પ્રતિજ્ઞા જાળવી એના પિતાના ખોળામાં જ મસ્તક મુકાવડાવી પિતાના હજાર ટુકડા થઈ ગયા અને ત્યાર પછી ધ્રોણાચાર્યનો વત કર્યો કાલે પણ વાત કરી હતી કે યુધિષ્ઠિર પાસે બોલાવડાવ્યું અશ્વથામાં હતા પણ ની સંશય થઈને ના બોલી શક્યા નરોવા કુંજરોવા બોલ્યા યુધિષ્ઠિર સ્વરૂપનિષ્ઠ નહોતા થઈ શકતા સ્વધર્મ નિષ્ઠ થઈ શકતા હતા ત્યાર પછી આ રીતે દ્રોણનો પણ વધ થયો હવે યુદ્ધમાં એક અજીબ સી ઘટના કર્ણ પાસે બને છે કર્ણ દુર્યોધન સાથે રાત્રિના સમયે બેઠો હતો અને કર્ણ દુર્યોધનને કહે છે કે શક્તિ અને સાધન બંનેમાં હું અર્જુન કરતા ચડી આવતો છું શક્તિને સાધન મારામાં અર્જુન કરતાં ચડી પણ મારી પાસે એક બાબતની ખામી છે હું ઉતરો છું શેમાં મારી પાસે કૃષ્ણ જેવા સારથી નથી જોજો હા જીવનની સંધ્યા કર્ણ પાસે બધું જ હતું એ કહે છે મારી પાસે શક્તિ છે મારી પાસે તાકાત છે મારી પાસે ટેલેન્ટ છે પણ મારી પાસે

કે મને ખબર છે તને મારી જોડેથી બીજે જવું નહીં ગમે એટલે તું રડે રોહિશ માં રોહિશ માં તને નહીં આપું એમ કરીને પાછો અંદર નાખી દે રૂપિયા રે રોડાવે એવા કેટલા કંજૂસ હોય રૂપિયો ના નાખી શકે એની વચ્ચે કર્ણ પોતાના કવચ અને કુંડલ ઉતારી અને અર્પણ કરી રહે છે કર્ણ વફાદાર હતો દુર્યોધન પ્રત્યે વફાદાર હતો કર્ણ કર્મઠ હતો કર્ણ નિપુણ હતો આવો કર્ણ પણ જીવનની સંધ્યાએ એમ બોલે છે કે કૃષ્ણ મારા સારથી નથી એમાં તકલીફ છે જો જીવનમાં આગળ ન રાખ્યા તો આ મોટું પારિતોષિક કયું છે નોબલ પારિતોષિક નોબલ કોઈને મળે એ વિશ્વ વિખ્યાત થઈ જાય છે હેમિંગવે કરીને એક લેખક થઈ ગયા એમણે પુસ્તક લખ્યું ઓલ્ડ મેન એન્સી એસી પાળાનું પુસ્તક એના આધારે એમને નોબલ પ્રાઇઝ પ્રાપ્ત થયું પુસ્તકમાં એમણે લખ્યું કે લોકો તમને બંદુક માથામાં લગાવી અને આત્મહત્યા કરીને મરી ગયા અરે નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું હશે પણ જો ભગવાનને આગળ ના રાખ્યા તો જીવનની સંધ્યા એ આવી તકલીફ થશે ચાર્લી ચેપલીન નું નામ કદાચ સાંભળ્યું હશે ચાર્લી ચેપલીન એટલે હાસ્ય કલાકાર એક્ટિંગ દ્વારા પોતાની લાકડીથી પોતાની ટોપીથી પોતાની ચાલવાની સ્ટાઇલથી બલબલા રોતા માણસને મુંજાયેલા માણસને હસ્તો કરી દે એ ચાલલી ચાલ ચપલીને એમ કહેતા આખી દુનિયાને હું હસાવી શકું પણ આખી દુનિયા ભેગી થાય તો મને ન હસાવી શકે કારણ કે ત્રણ વાર છૂટાછેડા લીધા હતા રમતમાં વાર ગોલ્ડ મેડલ અપાયો હતો આજે પણ ટીમ હોકીની અંદર ક્યારેક હારે ક્યારેક જીતે અને પાંચ વખત સુવર્ણ ચંદ્રક ભારતને અપાયા એ જ કુંવર દિગ્વિજયસિંહ એ બાવન વર્ષે પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી કેટલાક હોન્ડાઈ ગાડીમાં બેસે છે હોન્ડાઈ કંપની તમે જોઈ હશે

છતાં પણ કિંગ સોલોમન જીવનની સંધ્યાએ શું બોલ્યા હવામાં બાચકા ભર્યા કઈ જ હાથમાં ન આવ્યું આટલી ઘરવાળીઓ ભેગી કરી છતાં પણ સુખ કઈ પ્રાપ્ત ના થયું જો જીવનની સંધ્યાએ જો ભગવાનને આગળ નહીં રાખ્યા હોય તો આવું બોલે અને એની સામે જો મીરાબાઈ મીરાબાઈ કીર્તનમાં ગાય છે પાયો જી મહિને રામ રતન ધન પાયો પાયો જી મહિને રામ રતન ધન પાયો અને શેરી શેરી ભટકવા લાગી वो तो ગલી गली, गली हरिधुन ગાને लगी महिलाओं में पली बनके જોગન चली જે મેલમાં ઉછરનારી બાઈ એ જોગન ભરીને રોડ પર નીકળી જાય છતાં એના ચહેરા પર આનંદ નરસિંહ મહેતા કીર્તનમાં શું લખ્યું છે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી કીર્તનના શબ્દો છે ને શાંતિથી થોડાક વિચારજો નરસિંહ મહેતા કીર્તનમાં દોલતમાં કોણ ગણાય છે મારી દોલતમાં ડોલર ને પાઉન્ડ રૂપિયા શું લખ્યું છે દોલતમાં મારે દોલતમાં જાંજ ને પખવા જ રે મારી દોલતમાં જાંજને પખાવત છે કશું જ દોલતમાં નહોતું નરસિંહ મહેતા કુંવરબાઈનું મામેરું ભરી શકે એવી તાકાત નહોતી એ નરસિંહ મહેતાના જીવનમાં એક પણ દુઃખનો પ્રસંગ નથી ભગવાન આગળ રાખ્યા હશે તો જિંદગીમાં ક્યારે હતાશા નિરાશા નહીં આવે અમેરિકામાં એક ભાઈ કાર્લો સ્વેગા એનું નામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી એમના ઘરે ગયા ત્યારે એકદમ દુઃખી થઈ ગયેલા હતા અને સ્વામીજીને કહે છે સ્વામીજી આઈ હેવ માય ફ્લેટ આઈ હેવ માય ઓન કાર માય વાઈફ માય ચિલ્ડ્રન બટ આઈ હેવન્ટ પીસ મારી પાસે બધું જ પોતાનું છે પણ પોતાની શાંતિ નથી પ્રમુખ સ્વામીજી કે તમે જે મેન્શન કર્યું ને એમાંથી અમારી પાસે કશું જ નથી બટ આઈ હેવ ગોડ દેટ્સ વાય આઈ હેવ પીસ મારી પાસે ભગવાન છે એટલે શાંતિ છે ભગવાનને આગળ રાખો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એક સૂત્ર બહુ જ સુંદર છે યાદ રાખવા જેવું છે સ્વામીજી કહે છે આ લોકના માણસોને રાજી કરવાનું તાન હશે ત્યાં સુધી મૂડ આવશે ને જશે ફરીથી વાક્ય બોલું છું યાદ રાખજો પ્રમુખ સ્વામીજી નું અદભુત શિલાલેક્ય છે સ્વામીજી રાજી મૂળમાં હોઈએ આપણને કોઈક બોલાવે હાર તોરા કરે મૂળમાં આપણું નામ ન બોલાય મૂડમાં નહીં આપણી વાહ વાહ થાય મૂળમાં આપણા કરતા કોઈક બીજાની વધારે વાહ વાહ થાય આપણો મૂડ જતો રહે છે બીજાને રાજી કરવા પ્રયત્ન કર્યો જો અનુસંધાન ન રાખ્યું તો દુઃખી થઈ જવાય આજે કથાકાર તરીકે અમે પણ અથવા તો આપ બધા પણ એકબીજાને રાજી કરવાના પ્રયત્નની અંદર જઈએ એની અંદર ક્યારેક કોઈક રાજી ન પણ થાય ઈર્ષાથી કેટલાક રાજી ના થાય એ બધાની વચ્ચે ભગવાનને સંતને રાજી કરવાનું તાન હશે તો મૂળમાં રહેવા છે આ લોકના માણસો ગમે તેટલો પ્રયત્ન કરો રાજી થાય એવા જ નથી એટલે લોકના માણસોને રાજી કરવાના તાન ન રાખવા ભગવાન અને સંત રાજી થાય તો દુનિયા તેલ લેવા ગઈ આ લોકો તમે ગમે તે કરો છતાં રાજી થાય એવા નથી આ લોકોમાં આવું છે તમે આ કલરના કપડાં પહેરો તો કેટલાકને ન ગમતું તમે બહુ બોલો તોય ના ગમે તમે ના બોલો તોય ના ગમે તમે બોલાવો તોય ના ગમે ના બોલાવો તોય ના ગમે સતત આ લોકના માણસો કુરાજી થાય એવું જ છે એ બધાની વચ્ચે ભગવાન અને સંત રાજી થાય એક વિચાર જેના મનની અંદર હશે એને હર હંમેશ મૂળની અંદર રહેશે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ લક્ષ્ય સાથે દુનિયાના માણસો બોલ્યા કરે સ્વામીજી કામ કરતા રહે છે સેવા કરતા રહે છે ક્યારે એમનો મૂળ જતો નથી પ્રમુખ સ્વામી ચિત્રલેખાના તંત્રી મહેતા એ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ ખરો પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ ખરો પ્રમુખ સ્વામીજી શું બોલ્યા કે અમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ જ નથી બધા જ દિવસો સુખ સુખને સુખ છે આ જ પ્રશ્ન મને કે તમને પૂછે તો આપણે શું કહીએ ગઈકાલનો કહું આજનો કહું મહિના પહેલા પેલા ગાળ બોલી ગયા તેવું જમવા બેઠ્યા બેઠા અને કેરીનો રસ આનંદમાં રહી શકે છે કારણ કે ભગવાન રાજી કરવાનું તાન છે સારથી એમણે ભગવાનને બનાવ્યા છે એના આદેશ મુજબ ચાલે છે એ રાજી થાય એમ વર્તે છે કર્ણ જીવનની સંધ્યાએ દુઃખી થયો આપણે ભગવાનને આગળ રાખવા તો ક્યારેય દુઃખના આવા શબ્દો કર્ણ જેવા નહીં બોલવા પડે એક વખત કર્ણનો સારથી શલ્ય હતો સ્વામી અર્જુનને બધા હતા અને કર્ણ બડાશમારે છે કર્ણ કે છે આજે તો યુદ્ધની અંદર અર્જુનને બધાને પતાવી દેવા છે હું ધારું તો એકલો જ પતાવી દઉં આ બધી બડાશ મારી એટલે શલ્ય સારથી હતો શલ્ય શું કહે છે કે તું છે ને બોલવામાં બહુ પાકો છે પણ કરતો કશું જ નથી તું છે ને કાગડા જેવો છ શલ્ય કર્ણને એમ વાત કરી તું કાગડા જેવો છ અરે શા માટે કાગડા જેવો એક એકવાર કાગડો હતો એક બાઈ કાગડા પોતાને ઘર રાખેલા એને ચાર નાખ્યા કરે એનો દાણા બધું નાખ્યા કરે એમાં ત્યાંથી રાજહંસો આવ્યા રાજહંસો આવેલ કાગડો રાજહો જોયા પછી શું બોલ્યો કે તમે ઉડી શકો ઉડતા તો મને ફાવે છે રાજહંસો કે અમાર જેવું ના ફાવે અરે તમાર કરતા તો વધારે સારું મને ફાવે મને તો સો પ્રકારની સ્ટાઇલ ફાવે છે ઉડવાની હંડ્રેડ સ્ટાઇલ પેલા રાજહંસ કે ઉડવાની તે એક જ સ્ટાઇલ હોય તને હંડ્રેડ પ્રકારની શીખ્યા હા કે હંડ્રેડ એ કે મારી સાથે રેસ લગાવો એ કે રેવા દે નાના કે મારી સાથે રેસ્ટ લગાવ હું આ સો યોજન નો દરિયો એકલો ઉડી જવું રાજહંશ કે ચાલો લગાવીએ તંસ ઉડ્યો એની બાજુ હું કાગડો ઉડ્યો અને જાત જાતની સ્ટાઈલ કરે એક પાંખ હલાવે બીજી નો હલાવે બે હલાવે પૂછડું આમ આમ કરે આમ કરે બધી સ્ટાઈલો બદલ્યા કરે રાજંશ તો બિચારો એક જ સ્ટાઇલમાં ધીમે ધીમે કરતા ઉડ્યા કરે હા એ બરાબર ધીમે ધીમે જમીન પૂરી થઈ ગઈ દરિયાનું પાણી દેખાવા લાગ્યું ને અને કાગડાના કિલોમીટર પૂરા થઈ ગયા ફ્યુલ પૂરું કાગડો કેટલું ઉડે ધીમે ધીમે હાફવા માંડ્યો અને પડતો પડતો નીચે પાણી પર બેસી જાય એટલે રાજ હંચાની પાછા તળફળીયા ખાવા કેટલા પ્રકારની સ્ટાઇલ છે એ કે ભાઈ મને એમ કે ઉડી જવા છે પણ આ ઉડાય એવું લાગતું નથી એ કે તમે સો પ્રકારની કહેતા તા તો વીસ પચીસ પાણી થઈ ચલાવો કરો સ્ટાઇલ એ કે ભાઈ સાહેબ નહીં બચાય મારાથી તેડી લો હંસે પોતાના ખભા પર બેસાડીને પછી એને પાર કરીને પાછો લઈ આવ્યો શલ્ય કહે છે કે તું કાગડા જેવો છે તારી તાકાત નથી ને એમ બોલ બોલ કરે છે કે પતઈ દઉં પાંડો કરી નાખું પોતાની પોંચ કરવું જોઈએ આપણે બધા શીખવા જેવું પહોંચ ના હોય મોટી મોટી વાતો જ કર્યા કરે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામીએ લખ્યું એકસો પંચ્યાસી માં શ્લોકની અંદર આ દ્રવ્યાનુસારે વ્યય કાર્યો સર્વદા અન્ય થા તો મહદુઃખમ ભવેદી અવધારી આપણી જેટલી પૈસાની પહોંચ હોય ને એટલા ખર્ચા કરવા ખોટા ખર્ચા નહીં કરવાની પોચ વિચાર કે કરીએ તેતી દોડ પસારીએ જે ચાદર લાંબી તો મચ્છર કાઢી જાય પગ તૂટી વાળીને રખાય ગણા શું કે પેલા પગ લાંબા એટલે આપણે લાંબા કરીએ કોકનું જોયું નથી કર્યું નથી કોક બીએમડબ્લ્યુ લાયા આપણે લાવો કોક ઓડી લાયા આપણે ઓડી લાવો કોક આવો બંગલો બનાવ્યો આપણે આવો બંગલો બનાવ્યો જાત જાતમાં સતત દેખા દેખીમાં માણસો ખર્ચા કરે છે એને લગનમાં બસો રૂપિયાની થાળી કરી આપણે અઢીસો ની કરો એના દીકરાની કંકોત્રી સો રૂપિયાની હતી આપણે સવા સો ની કરો એટલે ભાઈ હો વાળાની છૂટાછેડા થાય છે ને હજાર વાળાની છૂટાછેડા થાય છે તારી તાકાતો એટલાની કર ખોટું ખોટું ખેંચાશો નહીં માણસો ખર્ચા કરે કેટલાક લોકોના ઝૂંપડા હોય છે પણ ઝૂંપડામાં બોલો ડીશ એન્ટેના લગાયા હોય ઝૂંપડામાં મોટા પ્લાઝમા સ્ક્રીન લગાયા હોય છે એના ખાવાની તકલીફ પડતી હોય પણ મોટા મોટા ટીવી લગાવે કેટલાક બે બે ફોન રાખે એને પૂછે કે ભાઈ તમારો ધંધો છે બે ફોન રાખવા જેવો જો તમારો ધંધો બહુ જ ચાલતો હોય ને તો બે નહીં પાંચ રાખો એક બે હાથમાં રાખો એક કમરમાં લગાવો એક અહીંયા લગાવો એક માથે લગાવો ને એક વાયર કાનમાં ભરાવો જેટલા ફોન જોઈએ એટલા રાખો પણ તમારે જરૂરિયાત ના હોય ને કેટલાક શું કે પહેલાં રાખ્યો એટલે આપણે રાખો ઘણા રાહ જોતા હોય કોકનો આવે આવતો જ ન હોય હાવ નવરા ધૂપ જેવા હોય પણ કોકે ફોન રાખ્યો એટલે આપણે રાખો ખોટી ખોટી કોઈકની અંદર જોયા પછી ખોટા ખર્ચા માણસ સતત કર્યા કરે છે અહીંયા કર્ણની આવી વૃત્તિ તાકાત નથી અને ખોટી વાતો કર્યા કરે છે પાંડવને પતાવી દઈએ શલ્ય એને વાતો કરે છે શલ્ય કેવો સારથી હતો કૃષ્ણ કેવા સારથી છે શલ્ય એકવાર કર્ણને કહે છે કર્ણ શલ્યને કહે છે હું મરી જાઉં તો તું શું કરે શલ્ય કે તું મરી જાય બીજા કોકને ગોતી લઈ આવો જ પ્રશ્ન અર્જુને કૃષ્ણને પૂછ્યો કે ભગવાન યુદ્ધની અંદર કદાચ હું મરી જાઉં તો તમે શું કરો કૃષ્ણ આગળ બેઠા બેઠા અર્જુન સામે જોઈને શું કહે છે કે અર્જુન હું આગળ બેઠો છું કોઈની તાકાત છે કે તને પતાવે હું બેઠો છું ત્યાં સુધી તારો કોઈ વાળ નહીં વાંકો કરી શકે જીવન રથના સારથી આવા બનાવા જોઈએ આવા સારથી જે આપણી રક્ષા કરી શકે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અને કૃષ્ણ સારથી બન્યા એટલે કેવા સમાધાન એમણે આપ્યા છે એકવાર અદ્ભુત પ્રસંગ બન્યો મહાભારતના યુદ્ધમાં કર્ણ જીતાતો નતો અર્જુને પ્રયત્ન કર્યા એમાં કર્ણે બાણ વર્ષા યુધિષ્ઠિર પર કરી યુધિષ્ઠિર રાજી થઈ ગયા કે વાહ અર્જુન વાહ તે પેલા સુત પુત્ર વધ કરી દીધો અર્જુન કે ભાઈ તમારી ભૂલ થાય છે હજુ મેં કર્ણન માર્યો નથી એટલે યુધિષ્ઠિર ગુસ્સે થયા એ કે કર્ણને માર્યા વગર આવ્યો મેં ઈચ્છા રાખી હતી તારા હાથે મૃત્યુ થાય તને ધિક્કાર છે અર્જુન તું કર્ણ ને માર્યા વગર આવી ગયો તારા ગાંડિવને ધીકાર છે ધૂળ પડે તારી બાણ વિદ્યામાં તો એ કર્ણને મારી ના શક્યો બહુ જ અપમાન યુધિષ્ઠિરે અર્જુન નું કર્યું ગાંડી અપમાન કર્યું અને એ સમય અર્જુન ગુસ્સે થઈ ગયા અર્જુન કે મારું અપમાન કર્યું હોત તો ચાલત પણ મારા ગાંડીનું અપમાન કર્યું આ મોટા મોટાભાઈએ આજે યુધિષ્ઠિરને પતાવી દેવા મહાભારતમાં આવી ઘટના બની થયા અર્જુન યુધિષ્ઠિરને પતાવવા તૈયાર થઈ ગયા કૃષ્ણ કે ભાઈ આપણે બીજાને મારવાના છે ને અંદર અંદર પતાવશો તો આપણું યુદ્ધ કેમનું થશે અર્જુન કે ના આજે તો યુધિષ્ઠિરને વધે રીત નાખું મારા ગાંડીનું અપમાન કેમ કર્યું કૃષ્ણ ભેગા હતા એટલે કૃષ્ણ શું કહે છે કે નહીં પણ અપમાન કરી વધ કર્યા બરાબર છે એટલે તું યુધિષ્ઠિરનું અપમાન કરી નાખ અપશબ્દ બોલ અને એ સમયે અર્જુન યુધિષ્ઠિરનું અપમાન કરતા શું કહે છે આ જેટલી તકલીફો અમને પડે છે ને આ તારા લીધે જ પડે છે એક તો જુગાર તું રમ્યો વાત તારો દ્રૌપદીનું વસ્ત્ર તારા લીધે જંગલમાં તારા લીધે જવું પડ્યું યુદ્ધ તારા લીધે તું તારીથી યુધિષ્ઠિર સાથે વાતો કરી અને ભારે અપમાન કર્યું વધ થઈ ગયા બરાબર થઈ ગયું પછી અર્જુન હવે કે છે અર્જુન કે હવે મારે આત્મહત્યા કરી લેવી છે પેલા મારવાની વાત અર્જુન કે મારે મરી જવું જ કે પેલા મારવાની વાત કરતો હવે કેમ મરી જવું છે એ કે મારા મોટા ભાઈ સામે મારે તું તારીથી આખી જિંદગી બોલ્યો નથી કેવા શબ્દો મારાથી બોલાઈ ગયા મારા ભાઈ સામે આવું બોલ્યો એટલે મારે આત્મહત્યા જ કરવી છે પણ કૃષ્ણ ભેગા હતા કૃષ્ણ કે આત્મહત્યા કરવા જેવું બીજું એક વસ્તુ થાય ચાલે એ કે શું કરાય એ કે પોતાના વખાણ કર એ આત્મહત્યા બરાબર છે જે માણસ પોતાના વખાણ કરે ને એ આત્મહત્યા બરાબર છે વખાણ કરવા મન અને અર્જુને વખાણ કર્યા પોતાના કૃષ્ણ કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો જો મહાભારતમાં કૌરવમાં તો પ્રશ્ન થતા પણ પાંડવમાં પણ અંદર અંદર પ્રશ્ન થયા છે પણ કૃષ્ણને ભેગા રાખ્યા હતા કૃષ્ણને ભેગા રાખો કૃષ્ણ શીખવાડે છે કે બીજાનું અપમાન કરવું એ વધ કર્યા બરાબર છે કોઈનું અપમાન ન કરો બીજું કહે છે કે પોતાના વખાણ સતત કર્યા કરવા એ પણ મોત બરાબર છે

પણ આ તો મોટા જગતગુરુ થવાના ભવિષ્યમાં તમારા લાખો શિષ્યો થશે આ તમારા ચરણારવિંદમાં જે ચિહ્નો છે ને એ કહે છે તમે તો બહુ મોટા થશો યોગીજી મહારાજે પોતાનો પગ ખેંચી લીધો અને ખેંચતા ખેંચતા શું બોલ્યા કે ગુરુ આવું ન બોલશો હું તો વાસણ ધોનારો છું હું તો સેવક છું હું તો દાસ છું હું તો ગુલામ છું યોગી બાપાએ પેલો પગ વાળી લીધો યોગીજી મહારાજની જગ્યાએ આપણે હોઈએ શું કરીએ જે પેલો વાળેલો હોય ને એને લાંબો કરીએ અને પૈકી જો આમાં શું લખ્યું આમ વહેલામાં વહેલા ગુરુ ક્યારે થવાશે

અને તલ ને ભીના કરવાના પછી તલને દોરામાં પરોવી તલ ના હાર મમરા ના હાર પહેરાવે મમરા ઉપર જનમંગલ નામાવલી મમરા ઉપર સ્વામિનારાયણ મંત્ર લખે સ્વામિનારાયણ મંત્ર લખીને મમરા ના હાર પહેરાવે ગરી જઈને ને કહેજો કે મારા નામનો હાર બનાવતો ઘરવાળા કહેશે ખાવાય કિલો ખાઈ જાવ હાર નો બને આપણા નામનો કોઈ હાર ન બનાવે સ્વામીજીને સ્વામિનારાયણના મંત્ર લખી લખીને આટલા હાર પહેરાવે આવા સન્માન સતત પ્રશંસા એક ભાઈએ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે તમે સભામાં જ બેઠા હો છો અને લોકો તમારી પ્રશંસા કરે તો તમને આમ માન આવે ખરું જો જો આપણે કોઈ વખાણ કરે તો અંદર થોડી ગલીપચી થાય હા મજા આવે થોડીક આપણે એમ થાય કે જે થોડું ચાલુ રાખે સારું અંદર બેઠા બેઠા ગલીપચીયા થાય એમ પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે તમારી પ્રશંસા થાય તો કઈ થાય સ્વામીજી શું બોલ્યા કે આપણે કંઈક કરતા હોઈએ તો માન આવે ને કરનારા બધું ભગવાન છે આપણે કઈ જ નથી પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત બોલ્યા છે કે અમે તો ભેંસના પૂંછડા આંબળતા હતા આ તો ગુરુની કૃપા થકી આગળ વધી ગયા ગુરુની કૃપા ભગવાન અને સંતને આગળ રાખે એ ક્યારે પોતાની પ્રશંસા કરતા નથી બીજું કહે છે પોતાની તો ન કરવી પણ બીજાની પાછી કરવી પરસ લાગા બીજાની પ્રશંસા કરો ખોટી મખણ મારવાની વાત નહીં આપણે બધા છે ને કદર કરવામાં કંજૂસ છીએ શેમાં કેટલાક પૈસા આપવામાં તો કંજૂસ હોય છે પણ કદર કરવામાં કંજૂસ કેટલાક છે ને બીજાના વખાણ કરી જ ના શકે એને મનમાં એમ થાય કે આના વખાણ હું કરીશ તો મારા કરતા વધારે લોકો એને માનશે તો એ આગળ નીકળી જશે તો વખાણ કરી જ ના શકે પુત્ર સારું પરિણામ લઈને આવે ને કે પપ્પા જુઓ મારું રિઝલ્ટ નેવું ઉપર ટકા આવ્યા એટલે તમારો કોઈક મિત્ર કે ભાઈ તમારો છોકરો હોશિયાર છે નેવું ટકા લઈ આવે એ લાવે જ ને કે સ્કૂટી લાવી આપ્યું છે એટલે લાવે જ ને એટલે સ્કૂટીમાં ટકાયા છોકરાની કશી જ મહેનત નહીં તારા સ્કૂટીમાં ટકાયા હવે નેવું ટકા લાવ્યો તો બે પાંચ વાક્યો સારા તો બોલો આપણે સારા વાક્ય નથી બોલી શકતા કોઈક સારો અભ્યાસ કરે એના માટે કોઈક સારી સેવા કરે કોઈક સારું વિચરણ કરે કોઈક સારી કથા કરે કોઈક સારી વ્યવસ્થા કરે કોઈક સારું દાન કરે એના માટે બે પાંચ વાક્ય બોલવા એ કંજુસાઈ છે કોઈકની પ્રશંસા કરવામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નાના મોટા તમામ સંતોને દિલથી ચાહે તમામની દિલથી પ્રશંસા કરે ક્લિન્ટન આવ્યા બિલ ક્લિન્ટન ગાંધીનગરના અક્ષરધામમાં પ્રમુખ સ્વામી મહારાજે સંતોનો પરિચય કરાવ્યો સ્વામીજી એ સાથે ઊભેલા યુવકોનો પરિચય કરાય એક એકના વખાણ કરે એક પ્રશંસા કરે છે એ કદર કરી શકે છે જે માની હોય ને એ ક્યારે બીજાને માન આપે ને ત્યારે એનું પોતાનું માન થોડું ઘણું ઓછું થયું છે તમે જ્યાં સુધી માની હશો ત્યાં સુધી બીજા કોઈને માન નહીં આપી શકો અહીંયા એ વાસ્તવિકતા છે બીજાની પ્રશંસા કરો પ્રેમથી કદર કરતા રહી આ સંસારમાં રહીએ છીએ એની વચ્ચે કર્ણ સતત પ્રશ્નોની વચ્ચે જજુમી ઉમેર્યો છે પાંડવ પરિવારમાં પ્રશ્નો પણ એમની સાથે કૃષ્ણ છે એક વાર કર્ણનું રથનું પૈડું ફસાયું યુદ્ધ ચાલુ હતું અને કર્ણ નીચે ઉતરી અને પૈડું કાઢવા માટે જાય છે અને એ સમયે અર્જુન બાણવર્ષા કરતો હતો કર્ણ અર્જુનને કે અર્જુન થોડીક વાર ઊભો રહે છે અર્જુન કે કેમ એ કે યુદ્ધના નિયમ છે ધર્મ શાસ્ત્રમાં લખ્યું છે કે જે રથી જે યોદ્ધા નીચે ઉતરેલો હોય અને હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર ના હોય એના પર કોઈ વાર ના કરાય અને આ સાંભળીને કૃષ્ણ સારથી બોલ્યા કૃષ્ણ કે કર્ણ ધર્મ તને આજે યાદ આવે છે જુગાર રમતા એ સમયે તને ધર્મ યાદ ના આવ્યો એક સ્ત્રીની ભર સભાની અંદર આ રીતે નલાશી કરવી એનું વસ્ત્રારણ કરવું એ વખતે તારો ધર્મ ક્યાં ગયો આ પાંડવોને જંગલમાં મોકલી દીધા અને મારી નાખવાનો લાક્ષાગૃહમાં પ્રયત્ન કર્યો તું બધું જાણતો હતો એ સમયે ધર્મ ક્યાં ગયો અરે અભિમન્યુને એકલા અભિમન્યુને બધા ભેગા મળી અને કપટ કરીને મારી નાખ્યો એ ગમે એ સમયે તારો ધર્મ ક્યાં ગયો અને આજે જયારે તું તકલીફમાં પડ્યો ત્યારે તને ધર્મ યાદ આવે છે માણસ માત્રની છે ને ધર્મની વ્યાખ્યા કરણ જેવી છે આપણે પોતે પાલન કરવું નથી અને બીજાને ધર્મની વાતો કરવી જ કેટલાક રોડ પર છે ને લાયસન્સ લીધા વગર જાય લાઇટના ઠેકાણા ના હોય હેલ્મેટ ના હોય અને પોલીસ પકડે પછી શું કે પોલીસોના ધંધા છે હવે તું તારો ધર્મ પાડ ને આપણે એક તો લાયસન્સ નહીં લે લીધા વગર ગયા એ આપણો ધર્મનો લોપ નથી અને પછી પોલીસને ધર્મ બતાવીએ છે શિક્ષક ટ્યુશન કરાવડાવે અને પછી વિદ્યાર્થી ટ્યુશનના પૈસા ટાઈમે ના આપે એટલે શું કે આજકાલના વિદ્યાર્થીઓમાં પ્રામાણિકતા જ નત થઈ હવે તારામાં કે પ્રામાણિકતા છે તું એક તો ટ્યુશન કરાવે છે અને ખોટા પૈસા લે છે બીજાના ધર્મ સતત બતાયા કરવા એ આવો સમાજ થતો જાય છે કારણ આ વૃત્તિથી કે છે એની વચ્ચે કૃષ્ણ ભગવાન કર્ણનો વધ કરાવડાવે છે कृष्ण कि धर्मी माणस नाही अधर्मी माणस कर्ण पण नाश गयो